નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે બિન સચિવાલયની પરીક્ષા માટે અગત્યનું મોડેલ પેપર 9 ભાગ બીજો, જેમાં આપણે શીખીશું 50 MCQ, જે તમારી આવનારી પરીક્ષા માટે મહત્ત્વનું બની છે. અગાઉ આપણે 8 મોડેલ પેપર મૂકી દીધેલ છે, જેથી તમે ચેનલમાં જઈ વિડીયોસ ઓપ્શનમાં દરેક વિડીયો જોઈ શકશો. પ્રશ્ન 51 છે કે તાજેતરમાં જ ભારતે કયા દેશ પાસેથી R-27 નામની મિસાઇલ ખરીદવા માટેના કરાર કર્યા છે? તાજેતરમાં ભારતે રશિયા દેશ પાસેથી R-27 નામની મિસાઇલ ખરીદવા માટેના કરાર કર્યા છે. પ્રશ્ન 52, તાજેતરમાં જયપુરનો ભારતની કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે? તો એ છે 38મી. પ્રશ્ન 53, ગુજરાતના કયા શહેરમાં ગુજરાત અશાંત ધારા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોની સંખ્યા સૌથી વધુ છે? તો એ છે ગુજરાતના અમદાવાદ શહેરના ગુજરાત અશાંત ધારા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારની સંખ્યા સૌથી વધુ છે. પ્રશ્ન 54, ઇસરો દ્વારા ક્યાં સુધીના અવકાશમાં ભારતનું સ્વતંત્ર સ્પેસ સ્ટેશન સ્થાપવાની યોજના બનાવવામાં આવી છે? તો છે 2020 સુધીમાં જ ઇસરો દ્વારા અવકાશમાં ભારતનું સ્વતંત્ર પોતાનું આપણા ભારત દેશનું સ્પેસ સ્ટેશન સ્થાપવાની યોજના બનાવવામાં આવી છે. પ્રશ્ન 55, સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા વધુમાં વધુ કુલ કેટલી ભાષાઓમાં વિવિધ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે? તો સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા વધુમાં વધુ 24 ભાષામાં વિવિધ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. પ્રશ્ન 56, નુપુર ઝંકાર કવિતાની રચના કોણે કરી? નુપુર ઝંકાર કવિતાની રચના નરસિંહ રાવ દિવેટીયાએ કરી છે. પ્રશ્ન 57, સુધા હેડ એ મેડ સર્વન્ટ બ્લેન્ક ધ કિચન. સુધા હેડ એ મેડ સર્વન્ટ ટુ ક્લીન ધ કિચન. પ્રશ્ન 58, ખાલી જગ્યા એ ટાઈગર બી રન અવે ફાસ્ટલી. તો સિંગ એ ટાઈગર હેડ હી રન ઓલવે અવે ફાસ્ટલી. પ્રશ્ન 59, યુ મે ટેક અવે યોર શોઝ એઝ ધે હેવ બીન પોલિશ્ડ. પ્રશ્ન 60, ડોમેન જે 5-6-3-4-7-1 ટાયર્ડ 2-7-8-9-5 લખાય છે તો ટેન્ડરનો કોડ કયો થશે? તો એનો થશે 2-9-1-5-9-8. પ્રશ્ન 61, રિંકી બ્લેન્ક વર્કિંગ સિન્સ મોર્નિંગ. તો રિંકી ઈ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. 62, બ્લેન્ક માય ઓપિનિયન યુ શુડ ટેક ધ એડવાઇસ ઓફ એ સર્જન. તેમાં આવશે એકોર્ડિંગ ટુ માય ઓપિનિયન યુ શુડ ટેક ધ એડવાઇસ ઓફ એ સર્જન. પ્રશ્ન 63, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ખેતરમાં પંછી ઉડાડવા માટે કરેલો માળો કરપો. પ્રશ્ન 64, CGLR તો પછી આવશે વાય. પ્રશ્ન 65, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લો. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 2πRH. પ્રશ્ન 66, એક વર્તુળની ત્રિજ્યામાં 25% ઘટાડો કરવામાં આવે છે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થશે? તે થશે 43.75%. પ્રશ્ન 67, એક છોકરાનો પરિચય કરતા અંકિત કહે છે કે તે મારા દાદાના દીકરાની બેટીનો દીકરો છે. તો તે છોકરો અંકિત સાથે કેવી રીતે સંબંધિત થશે? તો એ થશે પાણી જેમનો. પ્રશ્ન 68, સમાસ ઓળખાવો. આનંદ ઘેલો તો છે તત્પુરુષ સમાસ. પ્રશ્ન 69, રૂઢિપ્રયોગનો અર્થ આપો. ટીંબો બની જવો એટલે કે ગામ ઉજ્જળ થઈ જવું. પ્રશ્ન 70, ગીવ એન્ટિમેનેસ ઓફ એન્ગેજમેન્ટ. થશે
ડિમિનિશ. પ્રશ્ન 71. વન વુડ ટેક કન્ટિન્યુઅસલી ગીવ ઓફ વન વર્લ્ડ. આવશે લોંગિટ્યુડ્સ. પ્રશ્ન 72. વિચ વર્લ્ડ ઇઝ રોંગ ફોર પ્લુરલ નંબર? તો લેફ્ટ્સ. પ્રશ્ન 73. ઇફ યુ વર્ક હાર્ડ યુ વુડ પાસ ધીસ ટેસ્ટ. પ્રશ્ન 74. અવનીબેન ઇઝ ગુડ બ્લેન્ક ટીચિંગ ગુજરાતી. તો અવનીબેન ઇઝ ગુડ એટ ટીચિંગ ગુજરાતી. પ્રશ્ન 75. છંદ ઓળખાવો. તો છે ચડકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે. તો આ છંદ છે હરિગીત છંદ. પ્રશ્ન 76. સાચી જોડણી શોધો. તો ચિરંજીવી આ રીતના લખાય ચિરંજીવીની. પ્રશ્ન 77. વિરુદ્ધાર્થી શબ્દ આપો. મહેમાનનો યજમાન. પ્રશ્ન 78. સંધિ છોડો વિષમનું વિ વત્તા સમ. પ્રશ્ન 79. છંદ ઓળખાવો. તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો. તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો. તો આ છંદ છે મંદાક્રાંતા છંદ. પ્રશ્ન 80. અલંકાર ઓળખાવો. વા વાયાને વાદળ ઉમટ્યા. વા વાયાને વાદળ ઉમટ્યા છે વર્ણાનું પ્રાસ અલંકાર. પ્રશ્ન 81. મારી નોટમાં લીસા પાના છે. આ વાક્યમાં રેખાંકિત શબ્દ શું સૂચવે છે? તો લીસા છે એ વિશેષણ સૂચવે છે. પ્રશ્ન 82. સમાનાથી શબ્દ આપો. મોજાર કે અંદર. પ્રશ્ન 83. કયું શબ્દ જોડકું સમાનાથી છે? તો વલોપાત એટલે આક્રંદ એ જોડકું સમાનાથી છે. પ્રશ્ન 84. હી સીમ્સ ટુ હેવ બ્લેન્ક ધીસ ડેઝ. હી ઇઝ ઓફન ફોરગેટફુલ. તો હી સીમ્સ ટુ હેવ ફોરગોટન ધીસ ડેઝ. હી ઇઝ ઓફન ફોરગેટફુલ. પ્રશ્ન 85. તે હેવ હેડ ટુ પુટ બ્લેન્ક ધ ફૂટબોલ મેચ બીકોઝ ઓફ સ્નો. તો દે હેવ હેડ ટુ પુટ ઓફ ધ ફૂટબોલ મેચ બીકોઝ ઓફ સ્નો. પ્રશ્ન 86. હી વર્ક્સ હાર્ડ સો હી બ્લેન્ક ગેટ ગુડ માર્ક્સ. હી વર્ક્સ હાર્ડ સો હી મે ગેટ ગુડ માર્ક્સ. પ્રશ્ન 87. ચેન્જ ધ વોઇસ. વિલ સી ટેલ અસ ધ ટ્રુથ. તો વિલ ધ ટ્રુથ બી ટોલ્ડ અસ બાય હર ક્વેશ્ચન માર્ક. પ્રશ્ન 88. પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર 7:3 છે. તેમની ઉંમરનો ગુણોત્તર 756 છે. તો 5 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર શું હશે? તો પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર જો 7:3 હોય તો તેની ઉંમરનો ગુણોત્તર બંને 256 થતો હોય તો 5 વર્ષ બાદ એની ગુણોત્તર મળશે 47:23. પ્રશ્ન 89. કયો નાનામાં નાનો નંબર 1728માં ઉમેરતા તે એક પૂર્ણ વર્ગ સંખ્યા બની જશે? તો એ છે 36. 1728માં 36 ઉમેરતા એ પૂર્ણ વર્ગ બની જશે. પ્રશ્ન 90. કેટલા વર્ષ 16.3% લેખે સાદુ વ્યાજ અને મુદ્દલ સમાન બનશે? તો આવશે 6 વર્ષમાં. પ્રશ્ન 91. ઢોલો રાણો નૃત્ય ખાલી જગ્યા વિસ્તારના લોકોનું જાણીતું છે. તો ઢોલો રાણો નૃત્ય ગોહેલવાડ વિસ્તારનું લોકોનું જાણીતું નૃત્ય છે. પ્રશ્ન 92. ચાંપાનેર મહોત્સવ કયા માસમાં યોજે છે? તો ચાંપાનેર મહોત્સવ ડિસેમ્બર માસમાં યોજે છે. પ્રશ્ન 93. ખનિજોની કઠિનતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ખનિજોની કઠિનતા માપવા માટે મોસ્કિસ્લેસ સ્કેલ નામના સાધનનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 94. કયું જોડકું યોગ્ય છે? તો મધમાખી ઉછેર કેન્દ્રને એપિકલ્ચર કહેવાય, શેતુરના વૃક્ષની ખેતીને સેરિકલ્ચર કહેવાય અને દ્રાક્ષની ખેતીને વર્ટિકલ્ચર કહેવાય.
પ્રશ્ન 95, કઈ ભૌતિક રાશિ અદિશ છે? તો દળ છે એ ભૌતિક રાશિ અદિશ રાશિ કહેવાય છે. પ્રશ્ન 96, કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે? તો લેડ ધાતુ છે ઉષ્માની મંદવાહક છે. પ્રશ્ન 97, પીડિયાટ્રિશિયન કોના રોગનો નિષ્ણાંત હોય છે? તો પીડિયાટ્રિશિયન છે એ બાળકોના રોગોનો નિષ્ણાંત હોય છે. પ્રશ્ન 98, એક ટ્રેનની ઝડપ 36 કિમી પ્રતિ કલાક છે, તે ટ્રેન એક થાંભલાને 25 સેકન્ડમાં વટાવી દે છે, તો ટ્રેનની લંબાઈ કેટલી હશે? તો એ છે 250 મીટરની. પ્રશ્ન 99, 15 વત્તા 15ના 50%માંથી 0.5 બાદ કરતાં મળતી સંખ્યા શોધો, તો સંખ્યા છે 22. પ્રશ્ન 100, શ્રીલંકા ઇઝ ટુ બ્લેન્ક સાઉથ ઓફ ઇન્ડિયા, તો આવશે ધ સાઉથ ઓફ ઇન્ડિયા. તો આ હતા બિન સચિવાલયની પરીક્ષા માટે અગત્યનું મોડેલ પેપર નંબર 9 પાર્ટ બીજો, જેમાં આપણે શીખ્યા 50 MCQ. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.